આજે અહીંયા NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા જે દિલ્હીની JNUની અંદર અને એમના સમર્થનમાં જે વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર થયો, લાઠીચાર્જ થયો છે, જે ભારતીય જનતા પાર્ટીના બુકાનીધારી ગુંડાઓ દ્વારા જે JNU પર હુમલો કર્યો છે, તેના સમર્થનમાં ગઈકાલે NSUIના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદમાં પણ એક વિરોધ પ્રદર્શન શાંતિપૂર્વક ચાલી રહ્યો હતો, ત્યારે ABVPના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા એમની પર હુમલો કરવામાં આવ્યો હતો. જે રીતે આપ જોઈ શકો છો સોશિયલ મીડિયા પર અને ન્યૂઝની અંદર કે કેવી રીતે એમની પર આત્મઘાતી હુમલા કરીને એમને મારવામાં આવેલા છે. ભારતીય જનતા પાર્ટી એક બાજુ બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરે છે, ત્યારે મેં કહેવા માગું છું કે આ JNUની અંદર જે બેટીઓના માથા ફોડી નાખેલા છે, ક્યાં ગયો તમારો એ નારો કે બેટી બચાવો અને બેટી પઢાવો? ત્યારે JNUની અંદર દિલ્હીમાં હોય કે અમદાવાદની હોય, અમદાવાદની અંદર હોય, પોલીસની સામે આ વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો છે, લાઠીચાર્જ થયો છે. પોલીસ વિદ્યાર્થીઓની રક્ષા કરવાની વાત દૂર, પણ પોલીસ એક પ્રેક્ષક બનીને આ બધું નિહાળી રહી છે, ત્યારે આ દેશ કઈ બાજુ જઈ રહ્યો છે? આજે દેશની અંદર દેશના ગૃહમંત્રી અમિત શાહ જે નીતિ અપનાવી રહ્યા છે, જે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને દબાવવામાં આવી રહ્યા છે, એ ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે. સમગ્ર દેશની અંદર યુવાનો આજે રોડની ઉપર, તમામ યુનિવર્સિટીઓની ઉપર વિરોધ થઈ રહ્યા છે, શાંતિપૂર્વક વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે અમારી આ સમગ્ર યુવાન અને આ છાત્ર પરિષદના તમામ યુવાનો આજે ભેગા મળી, NSUI અને યુવક કોંગ્રેસના તમામ કાર્યકરો અને વિદ્યાર્થીઓ ભેગા મળીને આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે ભાઈ આ દેશના ગૃહમંત્રી રાજીનામું આપે અને વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરે અને એમની પર લાઠીચાર્જ બંધ કરે, શાંતિપૂર્વક એમને વિરોધ પ્રદર્શન કરવા દે.